કોસબા પાસે કેમિકલ વેસ્ટ ખાલી કરાતા ટેન્કરને ખેડૂતોએ ઝડપી પાડ્યું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં છેલ્લા ઘણા સમયથી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે નદીઓમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેતી કરતા ખેડૂતોને પ્રદૂષિત પાણી ખેતી કરતા પાકમાં સિંચાઈ કરવું પડે છે અને પાકને નુકસાન વેઠવું પડે છે. ખેડૂતોએ વારંવાર પોલ્યુશન બોર્ડને રજૂઆત કરી હતી, પરંતુ પોલ્યુશન બોર્ડ દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા આજે ખેડૂતો દ્વારા જાતે રાતના ઉજાગરા કરીને આજે સવારે નેશનલ હાઈવે 48 પર સાવા પાટિયા પાસે આવેલ સમ્રાટ હોટલના કમ્પાઉન્ડમાં 3G સર્વિસ સેન્ટરની આડમાં કેમિકલ વેસ્ટ ખાલી કરવા આવતા જ ખેડૂતો દોડી ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પરંતુ ખેડૂતોને આવતા જોઈ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં પોલ્યુશન બોર્ડ દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા આજરોજ ખેડૂતોએ જાતે જ કેમિકલ વેસ્ટ કરતું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ મામલતદાર પોલીસ અને પોલ્યુશન બોર્ડને જાણ કરી હતી. મામલતદાર અને પોલ્યુશન બોર્ડ દ્વારા તપાસ કરી કોસંબા પોલીસમાં ફરિયાદ આપવાની તાજવીજ હાથ ધરી હતી. અકળાયેલ ખેડૂતોએ મામલતદાર અને પોલ્યુશન બોર્ડ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે જો પોલ્યુશન બોર્ડ દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા જલ્લદ પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હાલ તો જીપીસીબી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, જોકે કેમિકલ માફિયાઓ સામે જીપીસીબી વિભાગ કેવી કડકડાઈથી કાર્યવાહી કરે છે કે ફક્ત તપાસના નામે નાટક કરશે તે જોવું રહેશે. નિર્મલ પટેલ, રેડિયો સુરત.